સૌરાષ્ટ્રમાં શિયાળુ સિઝનમાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. હાલ ડુંગળીના વાવેતરનો યોગ્ય સમય થયો છે અને ટૂંક સમયની અંદર સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વાવેતર શરૂ કરશે. ત્યારે ડુંગળીના પાકમાં સૌથી વધુ ઉત્પાદન લેવા માટે ખેડ ખાતર, પાણી, દવા તેમજ બિયારણ મહત્વનો ભાગ ભજવે છે. ડુંગળીમાં વધુ ઉત્પાદન લેવા માટે ખરેખર આપણે ખેડથી માંડી અને ધ્યાન રાખવું જોઈએ. ડુંગળીના પાકને જો દાંતીથી ખેડ કરીને થોડીક પોચી ભરભરી બનાવીએ અને એ સમયે દેશી ખાતર નાખવામાં આવે તો ડુંગળીનું સારું ઉત્પાદન લઈ શકાય છે. સાથે સાથે કોઈ એક વસ્તુથી નહીં પણ દરેક પ્રકારનું મેનેજમેન્ટ જોશે, ખાતરથી માંડી જમીનની તૈયારી, પિયત, રોગજીવાત સામે રક્ષણ, આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખશું તો એમાં ખાસ કરીને ખેડૂત મિત્રોને જણાવવાનું કે ડુંગળીનું આપણે વાવેતર કરીએ તો ત્યારથી મોટાભાગના ખેડૂતો છે એ રોપથી કરતા હોય છે અને ઘણા ખેડૂતો અત્યારે છે એ ડાયરેક્ટ વાવેતર કરતા હોય છે. તો જે લોકો રોપથી ચોપણી કરે છે એને ખાસ એ કહેવાનું કે ડુંગળીનું વાવેતર કરતાં પહેલાં એના મૂળ છે ને એને થોડી વાર અડધો કલાક છે એ ફૂગનાશક દ્રાવણમાં ડૂબાડી રાખવા જોઈએ. એટલે કે ભાઈ 22 ટીન છે અથવા તો કોપર ઓક્સીક્લોરાઇડ એનું એક ડોલમાં દ્રાવણ બનાવી અને એમાં જો બોળી રાખીએ અને પછી એનું વાવેતર કરવામાં આવે તો મૂળના રોગોથી રક્ષણ મળે છે. એટલે શરૂઆતના સ્ટેજમાં જે આપણે એમ કહીએ છીએ કે મૂળ હળવાના પ્રશ્ન આવે છે ફૂગ લાગવાના, તો એ પ્રશ્નો આવશે નહીં. પહેલી વસ્તુ આ ધ્યાન રાખવાની. બીજું કે ડુંગળીમાં ખાતર ઘણીવાર છે ખેડૂતો નાઇટ્રોજન ખૂબ વધારે ઉપયોગ કરી નાખે એટલે કે યુરિયા બહુ નાખે છે. ખરેખર ડુંગળીનું સારું ઉત્પાદન લેવું હોય તો મારી દ્રષ્ટિએ એને યુરિયા અપાય જ નહીં. એની જગ્યાએ પાયાના ખાતર જે છે એ DAP અથવા તો SSP કે ફોસ્ફરસ આપીએ અને સાથે સાથે પોટાશ ખૂબ મહત્ત્વનું છે. ડુંગળીમાં વેગે લગભગ 8-10 કિલો છે પોટાશ આપવું જ જોઈએ તો ડુંગળીનો દડો સારો થશે અને સાથે સાથે છે એ લાઇટ સારી આવશે અને કીપિંગ ક્વોલિટી એટલે કે લાંબો સમય સુધી સંગ્રહ કરી શકાશે. પોટાશનું બીજું મુખ્ય કામ એ છે કે રોગ પ્રતિકારક શક્તિ પણ છોડને આપે છે, એક આ વસ્તુ. બીજું કે ડુંગળીમાં માઇક્રોન્યુટ્રિયન્ટ જો ઝીંક આપવામાં આવે તો પણ એના રિઝલ્ટ ડુંગળીના પાકમાં સારા છે. એટલે કે સૂક્ષ્મ તત્વોમાં ડુંગળીમાં છે એ ઝીંક આપવું જોઈએ. એ સિવાય કે ડુંગળી પાકમાં છે કે ભાઈ આપણે આ પોષણની વાત કરી, પિયત છે એ જરૂરિયાત મુજબ જ અને વધારે પડતો જો પિયત આપવામાં આવે તો ઘણીવાર છે એ દડો બંધાતો હોય, એ વાર લાગે છે અથવા છે એ ફૂટી જતી હોય છે. એવું કહે છે ખેડૂત કે ડુંગળી ફૂટી ગઈ અથવા તો કે ઉપરથી છે એ મોગરા વધારે નીકળે છે. એટલે જરૂરિયાત મુજબ જ છે એ પિયત આપવું જોઈએ, વધારે પિયત આપવું જોઈએ નહીં. ડુંગળીમાં બીજું ખર્ચ ઓછા કરવા માટે હું આપને કહું કે વધારાનો જે ફોસ્ફરસ પડ્યો છે એને ઉપયોગ કરી શકે એ માટે છે બાયોફર્ટિલાઇઝર આવે છે કે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા અથવા તો NPK કોન્સોર્ટિયા આવે છે કે ભાઈ જેમાં ત્રણેય પ્રકારના બેક્ટેરિયા આવે છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. આનો ઉપયોગ કરે પિયત સાથે આપી શકાય છે, ડ્રીપ હોય તો ડ્રીપમાં આપી શકાય છે. પણ ખાસ એક ખેડૂત મિત્રો ધ્યાન રાખવાનું છે કે આ બેક્ટેરિયા આપતા અગાઉ ઓછામાં ઓછા 10 દિવસ ખાતર આપેલું ન જોઈએ અગાઉ અને પાછળ 10 દિવસથી ખાતર આપવાનું નથી. કારણ કે આ બેક્ટેરિયા છે એ જીવંત છે એટલે એ જમીનમાં જઈ અને જે વધારાનો પોષક તત્વો પડ્યા છે એ છોડ માટે લવ્ય બનાવશે. એટલે ડુંગળીમાં જો આટલું ધ્યાન રાખશો, બાકી સમય સમયે એમાં જે રોગ જીવાત આવે છે ખાસ કરીને થ્રિપ્સના એટેક મુખ્ય રહેતા હોય છે તો થ્રિપ્સનું નિયંત્રણ અને મૂળનો પ્રશ્ન જે બાફિયાનો રોગ આવે છે એમાં ખાસ કરીને જાંબુડિયા ટપકા થાય બાફિયો ખેડૂતો કે એની માટે કોન્ટેક પ્રકારની ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ, જેમાં જે મેનકોઝેબ આવે છે એ સૌથી જૂની દવા છે પણ તેમ છતાં સારી અને સસ્તી છે તો એ દવાનો જો ઉપયોગ કરવામાં આવે તો એની સામે પણ રક્ષણ મળી શકે છે.